वडोदरा कोर्पोरेशन अने एमएस यूनिवर्सिटी जमीन विवाद नो अंत आव्यो छे। एक्सपेरिमेंटल स्कूल जमीन विवाद में यूनिवर्सिटी सत्ताधीशों ने जीत थी है। त्यारे हवे पालिकाए कलेक्टर कचेरी में करेली फरियाद परत खेंची है। महत्व है केस तत्कालीन बीएमसी कमिश्नर विनोद द्रावी जमीन कोर्पोरेशन होवानों दावो कर्यो हतो। रोड लाइन में जमीन आती होवानुं कहीने विनोद द्रावी जमीन पड़ावानी कोशिश करी हती। त्रण वर्षनी लड़त बाद यूनिवर्सिटी सत्ताधीशों ने जीत थी है। आ विवाद नो अंत लावा माटे मेयर केव रोकड़िया महत्वपूर्ण भूमिका पण भजवी छे। रेवेन्यू ट्रिब्यूनल में एटले आरटीएस केस नाम अपने नायब कलेक्टर सिटीनी कोर्ट में दाखिल करवामां आवेल, जेनो आज रोज निकाल थता यूनिवर्सिटी तरफेण में चुकादो सिटी प्रांत द्वारा आपवामां आवेल छे। अने हाल में जे ते 1974 थी यूनिवर्सिटी मालिकीनी जमीन जे ठरावथी मळवा पामेल हती एमां कशो ज फेरफार ना करता ए जमीन यूनिवर्सिटी माटे ज अने शैक्षणिक हेतु माटे विद्यार्थीओना जनहितमां रहेशे ए बाबतेनो चुकादो आवेल छे। एना माटे कलेक्टर प्रांत पासे डिले कोंडोननी एटले के विलंब माफीनी अरजी कॉर्पोरेशने करी हती। अमे कलेक्टर ऑफिसमां अमारा लीगल डिपार्टमेंटनी टीम अने यूनिवर्सिटीना एंजीनियर अमारा एंजीनियर्स अने अमारा टीडीओ डिपार्टमेंटनी टीमे संयुक्त मळीने छेल्ले कलेक्टरनी अंदर वात करता आ जे विलंब माफीनी अरजी छे ए रद्द करवामां आवी छे। अने एने कारणे आ यूनिवर्सिटीनी जग्या हवे यूनिवर्सिटीनी पोतानी रहेशे। आनी पर कॉर्पोरेशनो हवे कोई पण दावो रहेशे नहीं। एमएस यूनिवर्सिटीनी एक्सपेरिमेंटल स्कूल पासे आवेली जमीनने लईने यूनिवर्सिटी सत्ताधीशो अने कॉर्पोरेशन वच्चे छेल्ला 3 वर्षथी विवाद चालतो हतो। તે વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે। આપ આજે જમીન જોઈ રહ્યા છો તે જમીન 25,000 સ્ક્વેર ફૂટ જમીન છે, જેના પર કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ જમીન તેમને જોઈએ છે અને આ જમીન તેમની છે, કારણ કે તેમણે રોડ લાઇનમાં આ જમીન લેવી છે અને રોડ પહોળો કરવા માટે આ જમીન જોઈતી હતી, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે તે સમયે તેનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આખી મેટર પ્રાંત અધિકારી જે સિટી છે તેમના પાસે પહોંચી હતી અને છેલ્લા 3 વર્ષથી આ મેટર ત્યાં પેન્ડિંગ હતી, પરંતુ ગઈકાલે જ આ મેટરનો સુખદ સમાધાન આવ્યું છે, જેમાં કોર્પોરેશનની હાર થઈ છે જ્યારે એમએસ યુનિવર્સિટી સત્તાધીશોની જીત થઈ છે। કારણ કે તંત્રએ એવો ઓર્ડર કર્યો છે કે આ જે જમીન છે તે યુનિવર્સિટી પાસે જ રહેશે અને કોર્પોરેશન આ જમીન નહીં લઈ શકે। મહત્વની બાબત છે કે આ જમીનની બિલકુલ બાજુમાં જ જે પીપીપી ધોરણે જનમહેલનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં સિટી બસ ચાલે છે, તે સિટી બસના કોન્ટ્રાક્ટર અને જનમહેલના કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ જે જમીન છે તે કોર્પોરેશન દ્વારા યુનિવર્સિટી પાસેથી લેવાની માગણી કરવામાં આવી હતી। તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ દ્વારા આખા મામલામાં રસ દાખવીને આ આખો મામલો જે છે તે પ્રાંત અધિકારી જે છે સિટી તેના એમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ આખરે યુનિવર્સિટી દ્વારા 3 વર્ષની લડાઈ અંતર્ગત તેમની જીત થઈ છે અને સૌથી મહત્ત્વની ભૂમિકામાં કોર્પોરેશનના જે વડોદરાના મેયર છે કેવું રોકડિયા તેમણે ભજવ્યું છે, કારણ કે તેમણે સેનેટની બેઠકમાં યુનિવર્સિટી સત્તાધીશોને વચન આપ્યું હતું કે તેમની જે જમીન છે તે તેમની પાસે જ રહેશે, કોર્પોરેશન તે જમીનને નહીં છીનવી શકે, અને તે બાબતની તેમણે પહેલાં જ હિયરિંગમાં આખો કેસ છે તે ઉડાવી દીધો અને આ જે જમીન છે તે યુનિવર્સિટી પાસે અત્યારે રહેવા પામી છે। અને સૌથી મહત્ત્વની બાબત છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો જે બદ ઈરાદો હતો તે પાર નથી પડ્યો અને જે જમીન કોર્પોરેશન રોડ લાઇનને પહોળો કરવા માટેની જે કારણ ધરીને યુનિવર્સિટી પાસેથી લેવા માંગતી હતી તે યુનિવર્સિટીએ ન આપી અને આખરે આ જમીન હવે યુનિવર્સિટી પાસે જ રહેશે તેવો ચુકાદો પણ આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।